અંકલેશ્વર ગિરનાર સોસાયટી પાછળ રેલવે લાઇન પર ઇસમ દ્વારા મોબાઈલના મુદ્દે યુવક પર જીવલેણ હુમલો કરનારને ઝડપી પાડ્યો હતો. ગત 28મીની રાત્રિના બનાવ બન્યો હતો. બનાવની વિગતો અનુસાર 28મીની રાત્રિના અંકલેશ્વર ગિરનાર સોસાયટી પાછળ રેલવે લાઇન પર ઇસમ દ્વારા મોબાઈલના મુદ્દે યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. મિત્રો જોડે બેઠેલા સુરેન્દ્રસિંહ શર્મા પાસે રવિ પાંડે નામના ઇસમે સંબંધીને ફોન કરવા જણાવી ફોન માંગ્યો હતો. ફોન ન આપતા તીક્ષ્ણ હથિયાર વડે ગળા સહિત અન્ય ભાગો પર ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં સુરેન્દ્રસિંહ શર્મા ચાલીને ગિરનાર સોસાયટી સુધી પહોંચ્યા બાદ ઢળી પડ્યો હતો, જેને ગંભીર હાલતમાં પ્રથમ અંકલેશ્વર અને ત્યારબાદ ભરૂચ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. ઘટના અંગે જીઆઈડીસી પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી આરોપી રવિ પાંડેની શોધખોળ શરૂ કરી હતી. જે તે વખતે સુરેન્દ્રસિંહ શર્માને રવિ પાંડેએ ગિરનાર સોસાયટીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું, જે આધારે પોલીસ તેની આજુબાજુની સોસાયટીમાં તપાસ શરૂ કરતા ચોક્કસ માહિતી હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા મળતા સોમન સોસાયટી ખાતે રહેતા રવિકુમાર રાજેશકુમાર પાંડેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ઊંડાણપૂર્વક ઉલટ તપાસ કરતા તેને હુમલાની કબૂલાત કરી હતી. હાલ પોલીસ રવિ પાંડેનો કોવિડ ટેસ્ટ કરાવી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી અને ગુમ થયેલા મોબાઈલ તેમજ હુમલામાં વપરાયેલ તીક્ષ્ણ હથિયાર રિકવર કરવા માટે વધુ પૂછપરછ શરૂ કરી હતી.